हेलो स्टूडेंट्स, आपणा અભ્યાસક્રમનો 11મો પાઠ વારસાગત, જેના લેખક છે દુર્ગેશ ઓઝા. હવે વારસાગત એટલે ઇંગ્લિશમાં કહીએ તો હેરિડિટરી કહેવાય. દરેક વખતે જે પણ તમને વંશ પરંપરાગત જે વસ્તુઓ મળે બરાબર એને વારસાગત કહી શકાય, હેરિડિટી બરાબર. ઇંગ્લિશમાં તમને સમજાવું તો વારસાગત જે લેસન છે તેમાં તમને શું સમજાવવા માંગે છે, તો અહીંયા તમને મૂલ્યો બરાબર વેલ્યુઝ, તમારી વેલ્યુઝ પણ વંશ પરંપરાગત મળતી હોય છે, આદતો મળતી હોય છે, સ્વભાવ મળતો હોય છે, ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. પણ અહીંયા તમને જે વાત કરવામાં આવી છે તે વેલ્યુની વાત કરવામાં આવી છે કે એ પણ વંશ પરંપરાગત મળતો હોવો જોઈએ અને મળવો જોઈએ, જે સારું હોય અને સારા માટે હોય તે ખાસ મળવો જોઈએ એમ. તો અહીંયા શ્રી લેખક દુર્ગેશ ઓઝાએ એક આ જે લઘુકથા છે, લઘુકથા એટલે કે ખૂબ જ નાનો પાઠ પણ જેમાં ખૂબ મહત્ત્વની વસ્તુઓ તમને સમજાવવામાં આવી હોય, તો એટલા માટે એ તમને સમજાવવા માંગે છે. તમે જોઈ શકો છો અહીંયા કે ખૂબ જ નાનો છે બરાબર લેસન. તો આપણે દુર્ગેશ ઓઝાના વિશે થોડું ઘણું માહિતી મેળવી લઈએ અને પછી પાઠ વિશે માહિતી મેળવી અને સમજી લઈએ બરાબર. લેખક છે દુર્ગેશ ઓઝા, જેમનો જન્મ થયો હતો 6/3/1965. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે બરાબર, ગાંધીજીનું જે વતન છે તે, અને બીજા ઘણા બધા મહાન લોકો પણ પોરબંદરમાં રહ્યા છે. ચલો આગળ જોઈએ. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે પણ તેઓ જાણીતા છે બરાબર. ઘણી એવી ટીવી સિરિયલ્સમાં પણ આવી ચૂકેલા છે અને સંગીતના કાર્યક્રમોમાં સિંગર તરીકે પણ તેઓ આવેલા છે. આગળ જોઈએ આ પાઠમાં શું કહેવા માંગે છે તમને. લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાગવ અને અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ છે બરાબર. કઈ રીતે સુંદર રીતે આખી કથા વણી હોય અને પછી અંતમાં જે વસ્તુ તમને ખબર પડે તો કેટલી સુંદર લાગે એમ. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે બરાબર. પોઝિટિવ વેલ્યુની વાત કરી છે, હકારાત્મક એટલે કે પોઝિટિવ અને મૂલ્ય એટલે કે વેલ્યુ એની વાત કરી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચઢાવે છે. હવે મગન જે છે તેને જે મોહનના પિતા છે રામશંકર, તેણે જમીનનો એક ટુકડો આપી રાખેલો. રામશંકરે મગનને જમીનનો એક ટુકડો આપેલો રાખેલો. હવે મગન કોણ છે એવું તમને થશે, તો મગન એ રામશંકરને ત્યાં બધું ખેતરમાં કામ કરતો અને એમની દરેક વસ્તુઓનું ખેતરમાં ધ્યાન રાખતો એક વ્યક્તિ છે. પણ તેની ખૂબ જ કાર્ય પ્રત્યેની ચોકસાઈ અને ખૂબ જ લોયલ્ટી જોઈને રામશંકરે મગનને ખુશ થઈને પોતાની જમીનમાંથી થોડો ભાગ આપી રાખેલો કે તું એમાં શાંતિથી રહે, તારું ઘર બનાવો, તને જેમ રહેવું એમ રહે બરાબર. પણ જ્યારે રામશંકરનું મૃત્યુ થાય છે ત્યારે મોહન જે રામશંકરનો પુત્ર છે તેને તેના સગા વહાલાઓ બધા ચઢાવે છે. શું ચઢાવે છે કે મગનની જે જમીન છે, મગનને આપેલી જમીન એ ખરેખર તહરી જમીન છે અને એનું કોઈ પેપર વર્ક થયેલું નહોતું. રામશંકર મૃત્યુ પામે છે ત્યાર પહેલાં મગનને આપી દે છે જમીન, પણ પેપર વર્ક બાકી હોય છે અને ઇન બિટવીને મૃત્યુ પામે છે. તો મગન પાસે કોઈ પ્રૂફ નથી બરાબર, અને બધા એને ચઢાવે છે અને મોહન કહે છે કે ના ના, હવે મારી એ જમીન છે તો મારે એ લઈ જ લેવી જોઈએ એની પાસેથી. પરંતુ છેલ્લે એક એવી વસ્તુ બને છે કે જેનાથી સગાવાલાઓ બધા જ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ આપણે ખરેખર લેસન સમજીશું ત્યારે છેલ્લે જ સમજીશું, કારણ કે હું હમણાંથી કહીશ તો આખો ઇન્ટરેસ્ટ જતો રહેશે બરાબર માટે. અને જમીન ખરેખર મગનને નામે આપી છે એવું સાબિત થાય છે એમ. પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે તે અહીં આકર્ષક રીતે મુકાયું છે બરાબર. હવે આપણે જોઈ લઈએ શું છે એમ. ચલો શરૂઆત કરીએ પાઠની. નાનકડો અમથો લેસન છે
છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. બરાબર, 10 વર્ષથી રામશંકરના કુટુંબની સેવા કરે છે અને તેમની જમીનનું પણ જતન કરે છે, કેર કરે છે. અને ત્યાર પછી એ જમીનને એણે કેવી બનાવી છે, ફળદ્રુપ બનાવી છે. બરાબર, ફર્ટિલિટીવાળી, ખૂબ જ એ મહેનત કરે છે માટે એમાં જે પાક ઉગાડો તે સારી રીતે ઉગી નીકળે એમ. ટાઢ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેણે દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરી આપી છે. બરાબર, કશું એણે જોયું નથી, કેવી પણ સિઝન હોય, તડકો, ગરમી, ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, કશું એણે જોયું નહીં. અને ખૂબ જ મહેનત કરી અને દર વર્ષે અલગ અલગ ટાઈપના ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને અનાજ બધું જ એ ઉગાડે છે. બરાબર, અને ખૂબ સારા પ્રમાણમાં, અઢળક પ્રમાણમાં ઉગી નીકળે છે, જેથી કરીને રામશંકરને વધારે પડતો ફાયદો મળે. બરાબર, કારણ કે જેટલું વધારે અનાજ ઉગશે એ બધું અનાજ વાવીને લણી અને વેચશે, એટલે પૈસા કોને મળવાના છે, રામશંકરને. માટે તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર રામશંકરને આવતા તેમણે જમીનનો એક કટકો મગનને કરી આપ્યો. બરાબર, એમને એવું થયું રામશંકરને કે આ 10 વર્ષથી આટલી મહેનત કરે છે તો એની મહેનતનો બદલો મારે કંઈક ને કંઈક તો વાળવો જ પડે. બરાબર, તો એવો વિચાર આવતા એમણે શું કર્યું, એક જમીનનો એક ટુકડો મગનને આપ્યો અને શું કહ્યું, મગન આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બંને બનાવજે. બરાબર, તું તારું મકાન પણ બનાવ, એટલે જમીનનો એક ટુકડો કયો છે એટલે કે સારો એવો મોટો ટુકડો આપ્યો છે જેમાં એ મકાન પણ બનાવી શકે અને ખેતીનું કામ પણ પોતાનું પ્રાઇવેટ કરી શકે, જેમાંથી જે ટુકડામાંથી એ જે અનાજ ઉગે કે જે પણ ફ્રૂટ્સ ઉગે એની જે કમાણી હોય તે પોતે રાખી શકે માટે. બરાબર, આગળ જોઈએ. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો એટલે શું, મૃત્યુ પામ્યા. ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો. હવે થયું એવું કે આ બાજુ રામશંકર જમીન આપીને મૃત્યુ પામ્યા અને આ બાજુ મગને જેવું વાવ્યું હતું તે જમીનમાં ખૂબ મબલક પાક પાક્યો, એટલે કે ખૂબ વધારે પુષ્કળ પ્રમાણમાં પાક ઉગી નીકળ્યો. અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો અને આ બાજુ રામશંકરનો પુત્ર જે મોહન હતો તેના ખેતરમાં પાક થયો નહીં, સારો પાક થયો નહીં, નિષ્ફળ ગયો, એટલે કશું ઉગ્યું ના અને કશું એને ફળ એનું મળ્યું ના, કંઈક એને નફો ન મળ્યો એમ. સ્વજનોએ સલાહ આપી, તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? હવે અમુક જે ગામડા વ્યક્તિઓ અને જે ખરે આમ બહુ સગા બનતા હોય ને તે ઊંધી ઊંધી સલાહ આપનારા પણ હોય એમ કહેવા માગે છે કે અમુક જે સલાહ હતા આ જે વ્યક્તિ છે રામશંકર તેનો પુત્ર મોહન, તે મોહનના જેટલા સગાઓ આવ્યા તેમણે શું કીધું કે તારા પિતાએ જમીન તો મગનને આપી પણ એનું પ્રૂફ ક્યાં છે, એની પાસે પ્રૂફ માંગ, વ્યવહારું બન. બરાબર, તું એની પાસે માંગ કે તારી પાસે પ્રૂફ છે, ના હોય ને તો એ જમીનનો ટુકડો તું લઈ લે તારી પાસે એમ. આંકડે માખો વગરનું મધ છે, એટલે એનો અર્થ એવો થાય કે કોઈક પણ મહેનત વગરનું તને ફળ મળી શકે એવું છે, તારે કંઈક પણ કરવાની જરૂરત નથી એમ. એમ 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી પણ એને તો આપણે ફોડી લેશું, એટલે કે તારા પિતાએ જ્યારે મગનને કહ્યું કે તું આ જમીનનો ટુકડો રાખ ત્યારે 4-5 એવા વ્યક્તિઓ હતા આગળ પડતા, તે લોકો ત્યારે હાજર હતા પણ એવા લોકોને તો આપણે ફોડી લેશું એટલે કે પટાવીને પોતાની સાઈડ કરી લઈશું એમ. મગન તો હરખભેર આવકારી રહ્યો, આવો આવો નાના શેઠ. બરાબર, હવે ક્યાંની વાત કરી છે કે જ્યારે હવે મોહન એના ત્યાં જાય છે ત્યારે મગન એમને આવકાર આપે છે કે નાના શેઠ આવો, રામશંકરને શેઠ કહેતા હતા અને એમના પુત્ર છે એટલે નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી આ મારી જમીનમાં સોનાનો સૂરજ. શું કીધું કે તમારી કૃપાથી અને તમારા બાપુની કૃપાથી. બરાબર, આ મારી જે જમીન છે તેમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. સોનાનો સૂરજ ઉગ્યો એટલે કે ખૂબ જ મને સારું એવું ફળ મળ્યું છે. બરાબર, એનો મતલબ એવો થાય. આગળ જોઈએ, મારી જમીન એમ, તરત એની વાત સોનાનો સૂરજ એટલું બોલે છે ને
ત્યાં જ એની વાત મોહન કાપી નાખે છે કે મારી જમીન, તું એવું બોલ્યો મારી જમીન એમ બોલ્યો તું, આ તારી જમીન છે એમ એનો કહેવાનો ભાવાર્થ એવો થાય છે. આ જમીન તારી છે, એનો કોઈ આધાર કોઈ લખાણ છે તારી પાસે? તો કહે છે કે તારી જમીન એવું, તો તારી પાસે એનું પ્રૂફ તો હોવું જોઈએ ને, કોઈ છે એનું પ્રૂફ તારી પાસે, કોઈ લખાણ છે કોઈ દસ્તાવેજ કે કશું છે તારી પાસે? રામશંકર બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો આધાર એમ કહેવા માંગે છે. શું કહે છે કે રામશંકર બાપા એટલે કે તમારા પિતાજી રામશંકર જે બોલ્યા, એમના જે વચન છે જે બોલ છે એ જ મારે મન ભગવાનનો બોલ એમ, કે એ જ મારા માટે પ્રૂફ છે, મને બીજા કોઈ પ્રૂફની જરૂરત ન જણાય. તો મોહન શું કહે છે, એ ના ચાલે, આ જમીન તારી નથી, શું સમજ્યો, લે આ કાગળો ને કર સહી, એટલે છેડો ફાટે. શું કહે છે કે શું આ તું શું પોતાની જમીન માની બેઠો છે, આ કઈ જમીન તારી છે, આ જમીન તારી છે જ નહીં, એવું કંઈ સમજવાની તારે જરૂરત નથી, આ કાગળ પકડ અને અહીંયા સહી કર, એટલે આપણા બેઉનો છેડો ફાટે, એટલે કે સંબંધ કટ થાય એમ આ જમીન પરથી, તું તારા રસ્તે પડ અને હું મારી જમીન લઈને ચાલતો થઉં એમ કહેવાનો ભાવાર્થ છે. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેથી જમીન સરી જતી લાગી. બરાબર, મોહન આવું બોલ્યો ને એટલે મગનને તો પગ નીચેથી જમીન સરી જતી લાગી, એટલે કે એના એને એટલો બધો આંચકો લાગ્યો પોતાના પર કે કોઈ ધરતી આમ હલતી હોય, આમ ચક્કર આવતા હોય એવું એને લાગવા લાગ્યું, કે એટલું બધું એને અવિશ્વાસ થઈ ગયો અમુક વસ્તુ પરથી કે આ શું મારી સાથે થઈ રહ્યું છે, એના પિતાએ મને જમીન આપી દીધી છે ને આ કેમ આવું બોલે છે મોહન. પણ તે છતાં પણ એણે પોતાની સ્ટેબિલિટી જાળવી રાખી. અને અહીંયા જો લેખકે કેટલી સરસ રીતે બે વસ્તુ સમજાવી છે, એને જમીન સરી જતી લાગી, પછી શું કહ્યું છે, દોસ્ત સમી જમીન એ જમીન દોસ્ત થતી લાગી. બરાબર, દોસ્ત સમી જમીન એટલે કે જે જમીન એના માટે ફ્રેન્ડ જેવી હતી, દોસ્ત જેવી હતી, એ હવે કેવી છે, જમીન દોસ્ત. જમીન દોસ્ત થઈ જવું એટલે શું, કોઈક વસ્તુ જમીનની નીચે દટાઈ જવું. બરાબર, એટલે જે જમીન એના માટે ફ્રેન્ડ જેવી હતી તે હવે એના અરમાનો હવે જમીનની નીચે દટાઈ ગયા છે એવી થતી લાગી. મગને ધ્રુજતા હાથે સહી કરી, એણે હાથ ધ્રુજતા, આખું શરીર એનું ધ્રુજી રહ્યું છે કારણ કે એને પગ નીચેથી જમીન સરી ગઈ છે આ વાત સાંભળીને. તે છતાં પણ પેલા મોહને કીધું એટલે સહી તો કરી દીધી એણે. મોહને કાગળો આંચકી લીધા, આંચકી લીધા એટલે કે ખેંચી લેવા, કોઈ આમ ઝૂંટવી લેવા એમ, કે કોઈ વસ્તુ તમારા હાથમાંથી ઝૂંટવી લે એને આંચકી લીધું કહેવાય. તો જેવી પેલા મગને સહી કરીને તેવી જ રીતે મોહને બધા કાગળો આંચકી લીધા, ઝૂંટવી લીધા. અને સ્વજનો અઠાસ્ય કરી રહ્યા, એની સાથે એના જે બધા સગાવાલા આવ્યા હતા ને એ જોર જોરથી હસવા લાગ્યા એમ, અઠાસ્ય કરવા લાગ્યા. મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું. અને મોહન શું બોલ્યો, હવે કામ પૂરું થયું, તે સહી કરી દીધી ને હવે મારું કામ પત્યું એમ. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે, હવે તારી પાસે કોઈ પ્રૂફ માંગશે નહીં. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. કેમ એવું કહે છે, એણે જે પેપર્સ પર સાઇન કરાવી મગનને, એ પેપર્સ મગનના નામે દસ્તાવેજ કરાવ્યા હતા. એ મગનને જે એના પિતાએ રામશંકરે જે જમીન આપી હતી તેનું કોઈ પ્રૂફ નહોતું, તો એ દસ્તાવેજ મગનના નામના બનાવીને લાવ્યો અને એની પાસે સહી કરાવી. એટલે પછી અને મોહને પછી એને પેપર આપી દીધા કે બધા તારી પાસે પ્રૂફની જે માંગણી કરતા હતા અને લોકોને પ્રૂફ જોઈતું હતું ને, હવે કોઈ તારી પાસે પ્રૂફ માંગશે નહીં, હવે કાયદેસરની આ દસ્તાવેજ છે એટલે કાયદેસરની આ જમીન હવે તારી છે, એટલે હું પણ હવે લેવા આવું ને તો આ જમીન મારી ન કહેવાય. બરાબર, આ ખરેખર તારી જમીન છે, એટલે હું તને આપવા જ માંગતો હતો આ જમીન, પણ જાણી જોઈને મેં આ રીતે એક નાટક રચ્યું એમ એનો કહેવાનો ભાવાર્થ છે. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસરની તરી થઈ ગઈ, લે સાચવ આ તારો દસ્તાવેજ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંગી. બરાબર, બધા સ્વજનો જે આવ્યા હતા સગાવાલા એ આમ ક્વેશ્ચન માર્ક નજરે જોવા લાગ્યા. એટલે મોહને મોહને હળસેલતા, બરાબર, જેમ આવી રીતે જમીન દોસ્ત સમી જમીન, જમીન દોસ્ત એ શબ્દ વાપર્યો છે ને, એવી રીતે મોહને મોહને, બરાબર, એટલે કે મોહન જે છે તે પોતાનો મોહ, જે જમીન પ્રત્યેનો મોહ હતો તેને ધક્કો માર્યો, એટલે કે પોતાના દિલમાંથી કાઢી નાખ્યો અને શું કહ્યું કે હું રામશંકરનો દીકરો છું એટલે એમના જેવો જ છું,
એમણે તો ફક્ત બોલીને જમીન આપી હતી, એમના વચનોથી. મેં તો દસ્તાવેજ કરી આપ્યો, એટલે વેલ્યુઝમાં હું એમનાથી ઉતરતો નથી. હું એમનો જ છોકરો છું અને મારું હૃદય પણ એમના જ જેટલું ઉદાર છે, બરાબર. હું એમના જ સમો સારા સ્વભાવવાળો છું કે જે એકવાર કોઈ વ્યક્તિને કંઈ વસ્તુ આપી દીધી હોય તો હું એ વસ્તુ છીનવવામાં માનતો નથી, બરાબર. એટલે આ લેસનનું નામ વારસાગત પાડવામાં આવ્યું છે, કારણ કે રામશંકરે જે જમીન આપી દીધી હતી, જેનો દસ્તાવેજ બાકી રહી ગયો હતો, તે મોહને દસ્તાવેજ પણ મગનને કરી આપ્યો, બરાબર. માટે હવે આ લેસન લેવામાં આવ્યો છે અક્ષતમાંથી, બરાબર. હવે તમારે બહુ નાનું લેસન છે આ, તો આ લેસનની શબ્દ સમજૂતી, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો એક જ છે, તળપદો શબ્દો, બરાબર, શબ્દ સમૂહ પણ એક જ છે અને રૂઢિપ્રયોગ પણ એક જ છે. તો આ બધું તમારે લખી નાખવાનું છે, બરાબર. અને એના માટે હું તમને સમય થોડો વધારે આપું છું. આજે જુઓ ને, તમે લાસ્ટમાં લાસ્ટ મને સેટરડે સુધી બતાવી દેજો, બરાબર. હા, સેટરડે સુધી હોમવર્ક ચેકિંગ કરાવી દેજો અને ટાઈમ ટુ ટાઈમ કરાવો હોમવર્ક ચેકિંગ. કારણ કે એક સમટા તમે ફર્સ્ટ ટુ નાઇન લેસન, ફર્સ્ટ ટુ ટેન લેસન ચેક કરાવો તો આવું ચાલે નહીં. એક લેસન પતે અને જેવું આપું તેવું હોમવર્ક ચેક કરાવી દો, બરાબર. તો જેનાથી તમને પણ એટલી બધી અગવડ ન પડે, કારણ કે આટલા બધા સમટા લેસન ચેક કરવામાં અમને પણ ધ્યાનથી જોવું પડે અને અમે તો વન બાય વન જ આપતા હોય છે, તો અમારો કોઈ ફોલ્ટ નથી હોતો. તમે નથી કરતા લેસનને બાકી રાખો છો, બાકી રાખો છો, તેમાં તમારું હોમવર્ક વધે છે, બરાબર. તો ડોન્ટ ડૂ દેટ. વન બાય વન જેમ જેમ લેસન, દરેક સબ્જેક્ટમાં વાત કરજો, નહીં કે ફક્ત મારા સબ્જેક્ટમાં. જેમ જેમ તમને હોમવર્ક આપવામાં આવે, પતાવતા થાઓ હોમવર્ક, અને હોમવર્ક ચેક પણ ટાઈમે ટાઈમે કરાવો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે હજુ સુધી હોમવર્ક ચેક જ નથી કરાવ્યું, તો એવું ન ચાલે. ઓકે, થેન્ક યુ સો મચ.